હલો હલો સ્વાગત છે મિત્રો તમારું ચેનલની અંદર આપણે અહીંયા ગ્રુપ ડીના ઓલ્ડ પેપરના સોલ્યુશન કરી રહ્યા છીએ જેથી કરીને પેપરની અંદર શું પૂછાય છે પેપરની અંદર કઈ પ્રકારનું પેટર્ન ચાલી રહી છે એને સમજવા માટે અને પરીક્ષાની અંદર આપણે પણ સારો એવો દેખાવ કરી શકીએ એને ધ્યાને લઈ અને આપણે ઓલ્ડ પેપર જે છે એને કરી રહ્યા છીએ ઘણા બધા પેપરો ઘણા બધા પ્રશ્નો આપણે સોલ્વ કર્યા છે જે લોકો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઘણા બધા પેપર જે છે એનું સોલ્યુશન સમજે જાણે જેથી કરીને પોતે એક્ઝામની અંદર સારું એવું પ્રદર્શન કરી અને સારા માર્ક્સથી પાસ થઈ શકે બરાબર તો હવે આપણે પેપરને સ્ટાર્ટ કરીએ છીએ બરાબર હવે પહેલો પ્રશ્ન આપણે જે છે અહીંયા તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે બરાબર કે ભાઈ પાંચ પોઈન્ટ પાંચ કિલો વોટ ઝૂલ કિલો વોટ પ્રતિ અવર એટલે દરેક કલાકની અંદર બરાબર પાંચ પોઈન્ટ પાંચ આપણે જો ગણવામાં આવે બરાબર છે તો એના બરાબર શું થાય તો હવે તમને પહેલાં એ ખબર હોવી જોઈએ કે એક કિલો વોટ જે છે બરાબર છે એ કેટલું હોવું જોઈએ જો એ ખબર હોય તો એને ગુણ્યા પાંચ પોઈન્ટ પાંચ તમે કરી શકો બરાબર છે તો જો એક કિલો વોટ જે છે ને એ પ્રતિ કલાક વાત કરીએ તો એ શું હોય છે તો કે તો કે એ છે ને ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત જે છે ને એ એક કિલોવોટ બરાબર છે હવે માની લો કે આ આંકડો તમે ભૂલી ગયા તો હું તમને એક સરળ રીત આપું કારણ કે ઘણી બધી ડાયરેક્ટલી જો બે ચાર પેપરની અંદર એવું પૂછશે કે એક કિલો વોટ બરાબર શું હવે એ પ્રશ્ન એણે બે ચાર જણાને પૂછી લીધો એટલે એ પ્રશ્નમાં હવે એને ચેન્જ કરવો પડશે તો એના બદલે એ તમને એવું પણ પૂછી શકે બે કિલો વોટ બરાબર કેટલું થશે અહીંયા એણે ઊંધું પૂછી લીધું પાંચ કિલો વોટ બરાબર કેટલું થશે કારણ કે આ ક્વેશ્ચન્સ જે છે એનો રેગ્યુલર છે અને પૂછેલો છે તો એમાં પછી એને ફેરફાર કરશે બરાબર હવે માનો કે આ આંકડો તમે ભૂલી ગયા તો શું કરવાનું કિલો જે છે ને કિલોનો મતલબ થાય એક હજાર બરાબર એક કિલો વોટ બરાબર એક હજાર યુનિટ થાય પછી વાત કરીએ કે અવર અવર એટલે કલાક બરાબર કલાકની અંદર શું હોય તો કે ભાઈ છત્રીસો સેકન્ડ હોય કેટલી હોય છત્રીસો સેકન્ડ હોય એટલે કે છત્રીસ અને પાંચ શૂન્ય આપણે લગાડી દઈએ એટલે દસની પાંચ ઘાત થઈ ઓકે આમ કરો તો પણ સાચું છે પરંતુ આપણે એને માનો કે આ લખ્યું છે છત્રીસ ગુણ્યા દસની પાંચ ઘાત લખી છે હવે હું એને દસથી છેદ ઉડાડું અને દસથી ગુણી નાખું તો કોઈ ફરક પડતો નથી બરાબર છે તો આ વસ્તુ જે છે ને એ લોકો એમ ગણે છે એટલે દસની છ ઘાત કરી નાખે અને આ જે છેદમાં દસ છે એને અહીંયા પોઈન્ટ મૂકી દે એટલે થ્રી પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેનની પાવર છ બરાબર એટલે આ રીતે તમે યાદ રાખી શકો હવે અહીંયા આપણને પૂછેલું હતું તો તમારે કરવાનું શું હતું કે ભાઈ આપણને જે મળ્યું હતું ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત એને માત્ર ને માત્ર તમારે પંચાવન સાથે ગુણાકાર કરવાનો હતું બસ આટલી તમને ખબર હોય બરાબર છે 5.5 સાથે ગુણાકાર કરો એટલે તમે આનો આન્સર આપી શકતા હતા આગળ જોઈએ આવા સહેલા પ્રશ્ન બી તમને જોવા મળશે બરાબર તમને થાય છે આવા પ્રશ્ન શું કામ લે છે ભાઈ તમને આપણને પેપરની સ્ટાઇલ સમજવાની છે કે ભાઈ પેપરની અંદર દરેક પ્રશ્ન અઘરા જ નહીં હોય દરેક સહેલા પણ નહીં હોય અને તણકે ચાર કોઈ કોઈને જોશો તો આવા પ્રશ્ન પાંચ પાંચ સાત સાત પણ એક પેપરની અંદર જોવા મળેલા બરાબર તો આણે કીધું કે ભાઈ આવી આકૃતિમાંથી અલગ જે પડે છે એનું તમારે પસંદગી કરવાની છે બરાબર તો તમે જોઈ શકો છો કે આ આડી લાઈન જે હોય એને બંને સાઈડ આપણે એમ કહીએ ડોટ કે ટપકા છે જ્યારે ડી એક લાઈન એવી છે કે જેને બંને ઉપર ડોટ આપેલા છે એટલે ડી છે ને એ અલગ પડે છે એવું તમે કહી શકો અથવા આવો પ્રશ્ન જે છે એ આપણે એવું કહી શકીએ કે બોનસ માર્ક દેવા માટે જોઈ છે જેની અંદર સમય બચે જોઈને જવાબ આપી શકો અને ફટાફટ તમે આગળ નીકળી શકો છો પછી વર્ગ અને વર્ગમૂળ ઘન અને ઘન મૂળ જે ચેપ્ટર છે એમાંથી દરેકના પેપરની અંદર એક બે પ્રશ્ન એક બે પ્રશ્ન જોવા મળે છે તો અહીંયા આપણને પ્રશ્ન આપી દીધો છે કોણ સી સંખ્યા પૂર્ણ વર્ગ નહીં એ જો અમુક જે સમજી શકાય એવું છે ને એનું મેં ગુજરાતી નથી કર્યું કારણ કે આપણે સમજી શકીએ કે પૂર્ણ વર્ગ ન હોય એવી એક સંખ્યા અહીંયા એણે કીધી છે તો હવે જુઓ તમને એ ખબર હોવી જોઈએ માનો કે તમે એકનો વર્ગ કરો ને તો એક થાય બેનો વર્ગ જે છે ને ચાર થાય બરાબર ત્રણનો વર્ગ જે છે ને નવ થાય ચારનો વર્ગ જે છે એ સોળ થાય બરાબર છે પાંચનો વર્ગ જે છે એ પચીસ થાય તો તમે જોશો કે કોઈની પાછળ બરાબર ક્યારેય સાત છે ને એ આવતો નથી તો અહીંયા તમારે પૂર્ણ વર્ગ કરવાની કોઈ જરૂર જ રહેતી નથી અને પાંચ એવી સંખ્યા છે કે એની આગળ હંમેશા બગડો તો હોવો જ જોઈએ એટલે કે પાંચ ક્યારેય લાસ્ટમાં એમ નહીં આવે એ પચીસ તો હોવા જ જોઈએ બરાબર એટલે અહીંયાથી આપણે એક વસ્તુ જાણવા મળી શું જાણવા મળી એ કલર ચેન્જ કરવું એટલે તમે સમજી શકો બરાબર છે કે બે છે ને એ ક્યારેય કોઈની પાછળ ન આવે દેખાય છે ક્યાંય તમને બે બરાબર છે બે નથી આવતા પછી સાત તમને ક્યારેય નહીં જોવા મળે પછી તમને ત્રણ ક્યારેય નહીં જોવા મળે પછી તમને આઠ એટલે કે ભાઈ બે ત્રણ સાત ને આઠ આ એવી સંખ્યા છે કે એ પૂર્ણ વર્ગ સંખ્યાની પાછળ ક્યારેય જોવા મળતી નથી જો આટલું નોલેજ હોય બરાબર છે તો ઇઝીલી તમે આ પ્રશ્ન જે છે એને પણ જોઈ અને કરી શકો છો પરીક્ષામાં કરવું પેપરમાં આન્સર આપવા અઘરું વાત નથી બરાબર પણ સમય બચાવીને તમારી પાસે એવું ટ્રીક કે એવી નોલેજ હોવું જોઈએ કે પ્રશ્નને જોયો અને ઉડાડી શકો તો અને તો જ તમારી પાસે સમય બચશે કારણ કે આની અંદર દસ પ્રશ્ન એવા હશે કે જેની અંદર કદાચ તમે ગૂંચવાઈ જાઓ તો બેથી પાંચ મિનિટ વહી જાય બરાબર કારણ કે હશે સહેલો દેખાવમાં અને અંદર જતાં તમને કંઈક પ્રોબ્લેમ ઊભી થશે એટલે બે વાર ગણશો ત્રણ વાર ગણશો જવાબ આવશે નહીં એટલે તમે કન્ફ્યુઝ થશો તો એવા સમય માટે તમારે અહીંયાથી એ ટાઈમ બચાવવો પડશે કે આવા પ્રશ્નોને તમે ફટાફટ ઉડાડી દો તો તમારો જે સમય છે એને તમે ત્યાં ઉપયોગમાં લઈ શકશો પછી તમને અંદર બરાબર છે બે પ્રકારના ક્વેશ્ચન જોવા મળશે એક તો મિરર લગાડેલું એટલે કે અરીસામાંથી જોતા પ્રતિબિંબ શું બને અને પાણીનું પ્રતિબિંબ શું બને બરાબર તો અહીંયા જુઓ પાછું એ જોવાનું હોય આની અંદર કે અરીસો છે ને ઘણી વખત અહીંયા લગાડીને આપશે અને ક્યારેક તમને અરીસો છે એ અહીંયા નીચે લગાડીને આપશે તો આ પ્રશ્નની અંદર છે ને એને અરીસો છે ને એ નીચે લગાડ્યો છે એ ખાસ જોવાનું બરાબર તો અરીસાની અંદર શું હોય કે જે વસ્તુ અરીસાની નજીક છે એ વસ્તુ અરીસાની સામેની બાજુ દેખાશે તો જો અહીંયા આ જે ત્રિકોણ જેવી આકૃતિ છે અરીસાની નજીક છે તો અરીસાની નજીક જ અણી જવી જોઈએ બરાબર છે તો આ ટાઈપનું તમારે આન્સર થશે એટલે ઉપર જે છે આ પેલું એક આવવું જોઈએ તો અહીંયા એક છે પછીના બે છે તો એ પછીના બે એવું તમને આકૃતિ એકની અંદર જોવા મળે છે આમાં એક કન્ફ્યુઝન એ કરશે તમને ઉતાવળની અંદર કે જે એ લખવું હશે ને ઓપ્શન એની સામે જવાબ ડી લખ્યો હશે બી ઓપ્શન હશે ને એની સામે જવાબ સી લખ્યો હશે સી ઓપ્શન હશે એની સામે જવાબ એ લખ્યો એટલે એ જોઈ લેવાનું કે તમને એ લઈ ગયો પણ પાછું સીધે સીધું નીચે એ જે હોય એના ઉપર ટીક કરતા નહીં એ જોવાનું કે એ પાછો કેટલા ઓપ્શનમાં છે કારણ કે પરીક્ષામાં આ આ શું કહેવાય કે આ પ્રકારની ગલતી ભૂલ જે છે ને ઘણા બધા કરી નાખે છે ઇવન એવી વાત કરું કે હું પણ જ્યારે ભણતો ઉતાવળની અંદર મેં પણ એક બે વખત આવું કરેલું છે એટલે આવી ભૂલ તમારાથી ના થાય એના માટે ખાસ તમે ધ્યાન આપતા રહેજો પછી જે છે કોડિંગ ડીકોડિંગ કોડિંગ ચેપ્ટરમાંથી તમને બે ચાર બે ચાર પ્રશ્ન જોવા મળશે જ બરાબર છે તો આની અંદર શું પૂછ્યું છે કે ભાઈ એક કોડિંગ કોઈ એક ભાષાની અંદર બિસ્કિટ જે છે એને ત્યાંસી તરીકે દર્શાવવામાં આવ્યા છે બરાબર પછી કેક છે એને વીસ તરીકે દર્શાવવાય કૂકી છે એને અઠ્ઠાવન તરીકે દર્શાવવામાં હવે આવો પ્રશ્ન આવે ને તો આવડી તો બધાને જાય પણ તમારે થોડીક બુદ્ધિ શું વાપરવાની કે ઓછા આંકડા ક્યાં છે તો કે અહીંયા વીસ જે છે ને એ મને ઓછા આંકડા દેખાય છે એટલે જે કાંઈ કેલ્ક્યુલેશન કરવું હોય ને ચેક કરવું હોય ને એ અહીંયાથી ચાલુ કરવાનું બરાબર બીજેથી કરવાનું નહીં જેથી કરીને તમારે સરળતા પડે માનો કે સી છે એ ત્રણ નંબર ઉપર આવે છે એ છે એ એક નંબર ઉપર આવે છે બરાબર પછી મેં તમને શીખવાડેલું કે ઈ જે ઓ ટી અને વાય આ યાદ રાખવાનું ઈ પાંચ નંબર ઉપર હોય જે દસ નંબર ઉપર છે આ પંદર નંબર ઉપર છે આ વીસ નંબર ઉપર છે અને આ પચીસ નંબર ઉપર છે જેથી કરીને તમને પરીક્ષામાં સરળ થોડુંક પડશે બરાબર તો ત્રણ અને એક મળી ગયા કે તો કે ક્યારે હવે જે અને કે તો કે છે એ અગિયાર નંબર ઉપર આપણને જોવા મળશે બરાબર પછી ઈ ઈ છે તો એ અહીંયા આપણને દેખાય છે પાંચ નંબર ઉપર છે એટલે પાંચ હવે આ બધાની વચ્ચે હું એવું શું કરું કે વીસ થઈ જાય બરાબર છે તો જો આ રીતે આંકડા મળી ગયા તો આપણે એકવાર સરવાળો કરીને જોઈ લઈએ કે વીસ મળે છે કે નથી મળતા બરાબર છે તો અગિયાર ને પાંચ તો કે સોળ સોળ ને ચાર તો કે વીસ એનો મતલબ કે ભાઈ એને આપેલી સંખ્યા જે આપણને આલ્ફાબેટ આપ્યા છે એનો ક્રમ લખી અને માત્ર ને માત્ર એનો સરવાળો કરેલો છે તો હવે એણે પૂછેલું છે ઉસી કોડ ભાષામાં કોફી બરાબર તો કોફીનો સરવાળો જે છે એ તમારે ખાલી કરવાનો રહેશે સી જે છે એ ત્રણ નંબર ઉપર આવે છે ઈ જે ઓઓ એટલે પંદર નંબર ઉપર આવે છે બરાબર એફ તો એફ જે છે એ બી સીડી ઈ અને એફ બરાબર તો એફ કેના ઉપર આવશે તો કે છ નંબર ઉપર આવે છે છે એવા છ બે વખત લેવાના છે ને ઈ હમણાં આપણે જોયું તો પાંચ નંબર ઉપર આવે છે બસ આ બધાનો સરવાળો તમે કરી જુઓ એટલે તમને આ પંદર ને પાંચ વીસ વીસ ને પાંચ પચીસ પચીસ ને ત્રણ બરાબર પચીસ ને ત્રણ અઠ્યાવીસ અઠ્યાવીસ ને બાર અઠ્યાવીસ ને બાર કરશો એટલે ચાલીસ થઈ જશે તો અહીંયા આપણે એનો આન્સર જે છે એ મળી ગયો છે મિત્રો પછી વાત કરીએ તો આ ટાઈપનું કેલ્ક્યુલેશન મેથેમેટિક્સની અંદર કોઈ પેપરની અંદર બે પ્રશ્ન આવ્યા છે કોઈમાં ચાર આવ્યા છે કોઈમાં ત્રણ આવ્યા છે મિનિમમ બે તો અમે જોયા જ છે બરાબર તો આની અંદર શું છે કે ઝડપથી તમને સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર આવડે અને સાથે સાથે એનો નિયમ આવડે કે શરૂઆત જે છે ક્યાંથી કરવી તો કે શરૂઆત ભાગાકારથી કરવી તો હવે આપણે ભાગાકારથી કરીએ તો છન્નું અહીંયા આપેલા છે અને છન્નુંના છેદમાં આપણે એમ કહીએ બેની ત્રણ ઘાત બેની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે દુ ચાર દુ આઠ એટલે છન્નું ભંગ્યા આઠ તમે કરશો બરાબર છન્નું ને આઠ એટલે બાર અઠ્ઠા છન્નું થાય એટલે કે આટલું આખું પદ છે એ તમને શું મળ્યું તો કે બાર એટલે પહેલાં ભાગાકાર કર્યા પછી ભાગુ સ એટલે ગુણાકાર આવશે એટલે બાર તેરી ને છત્રીસ છત્રીસ વત્તા આઠ એટલે છત્રીસ ને ચાર ચાલીસ ને ચાર ચુમ્માલીસ તો તમારો આન્સર જે છે એ શું બને છે ચુમ્માલીસ જોવા મળશે બરાબર તમે મિત્રો આને પોઝ કરી સાથે સાથે તમે બી કેલ્ક્યુલેશન કરો એટલે તમારી પ્રેક્ટિસ જે છે અહીંયા થઈ જશે આપણે આ પ્રેક્ટિસ પેપર તરીકે બી આને લઈ શકીએ બરાબર છે એટલે જેથી તમને ખબર પડે કે કદાચ આપણે ઉતાવળમાં જ્યારે પરીક્ષામાં આ જ દાખલો કરતા હતા તો કાંઈ ભૂલ થાય છે આપણાથી તો એ ભૂલને તમે અહીંયા કવર કરી શકો છો જો પાછું હમણાં જે આપણે વર્ગ વર્ગમૂળની વાત કરીને એમાંથી જ એક પ્રશ્ન આવ્યો આ એક જ પેપરમાં આવા ત્રણ પ્રશ્નો જોવા મને મળેલા એમાંથી મેં બે લીધા છે એનો મતલબ કે ભાઈ તમને હમણાં મેં જે વાત કરી એનું જો નોલેજ હોત શું આપણે ચર્ચા થઈ તો કે ભાઈ ક્યારેય પણ કોઈની પાછળ બરાબર છે બે ત્રણ આવતા નથી અને સાત અને આઠ આવતા નથી બીજો એક નિયમ શું જોયો કે જ્યારે કોઈની પાછળ પાંચ આવે તો હંમેશા બગડો આગળ હોવો જોઈએ એટલે કે લાસ્ટમાં પચીસ હોવા જોઈએ બરાબર છે તો જો અહીંયા પચીસ છે પછી આપણે વાત કરી ચાર આવે છત્રીસ આવે બરાબર તો આની અંદર આ એક જે વસ્તુ એવી છે કે ક્યારેક પાંચની આગળ તગડો એટલે કે કોઈના વર્ગની પાછળ થર્ટી ફાઈવ ન હોય હવે ક્વેશ્ચન એવો નીચેમાંથી કઈ સંખ્યાનું વર્ગમૂળ એક અપરિમય સંખ્યા છે પરિમય સંખ્યા એટલે સંપૂર્ણ રીતે જેનું પૂર્ણ વર્ગ મળે એવી સંખ્યા અને અપરિમય એટલે કે જેનું પૂર્ણ રીતે વર્ગમૂળ મળી શકતું નથી વર્ગમૂળ મળે પણ પોઈન્ટમાં આવે બરાબર છે તો અહીંયા એવું ના કહી શકાય કે આનું વર્ગમૂળ નથી મળતું વર્ગમૂળ તો મળશે પણ પોઈન્ટમાં જવાબ આવતો હોય છે બરાબર તો વર્ગ વર્ગમૂળના થોડાક નિયમો જે છે અથવા થોડીક પ્રેક્ટિસ કરી લો અને એકથી વીસ સુધીના વર્ગમૂળને એકથી વીસ સુધીના ઘનમૂળ જો પાકા કરેલા હોય તો તમને સારું એવું હેલ્પફુલ રહેશે મિત્રો ફરી પાછું એ કોડિંગ ડીકોડિંગમાંથી ક્વેશ્ચન્સ આવેલો છે કે નાયલોન શબ્દ વાયપ્રો છે એન વાય એલ એન એને જો આપણે ચૌદ પચીસ બાર પંદર ને ચૌદ તરીકે લખી શકીએ બરાબર તો કોટનને કેવી રીતે આપણે લખી શકીએ તો હમણાં જે જોયું આપણે કે ભાઈ તમને ક્રમ આવડતા હોય બરાબર છે તો તમારા માટે બેસ્ટ વસ્તુ પાછી એક પ્રેક્ટિસ કરી લઈએ એટલે કે ઈ જે ઓ ટી અને વાય બરાબર છે તો હવે જુઓ જઈએ ઓ છે એ અહીંયા આપણને ખબર છે કે આ જે છે પાંચ આ દસ અને પંદર ઉપર છે તો ત્રીજા નંબર અહીંયા પંદર દેખાય છે બરાબર છે અહીંયા પંદર છે એનો મતલબ અહીંયાથી એક વસ્તુ તો સીધે સીધી તમને લોજિક તાત્કાલિક પકડાઈ ગયું શું પકડાશે કે ભાઈ આણે કર્યું છે શું તો કે જો પછી અહીંયા વાય છે તો વાય છે એ પચીસ નંબર પર હોય તો બીજા નંબરનો વાય છે તો વાય પચીસ ઉપર છે એટલે તમારું કેલ્ક્યુલેશન છે ને ફાસ્ટ થઈ જશે તમને તરત જ પકડાઈ જશે કે ઠીક આની અંદર એણે કર્યું છે શું તો કે ભાઈ ખાલી ખાલી ક્રમ આપ્યા છે બીજું કાંઈ કરેલું નથી બરાબર છે તો આપણને પૂછેલું છે કોટન બરાબર આપણને શું પૂછેલું છે તો કે કોટન માટેનો કોટ તો કોટન જે છે એ શું કહેવાય ત્રણ નંબર ઉપર આવે તો પહેલાં તો આપણે આને અને આને આપણે બાદ કરી શકીએ પછી ઓ છે તો ઓ છે એ પંદર નંબર ઉપર આવે એ આપણને ખબર છે બરાબર એટલે અહીંયા પંદર છે અને અહીંયા પંદર છે પછી જોઈએ તો કે એન જે છે અહીંયા આપણે જોયું તો એન ચૌદ નંબર ઉપર આવતું હતું બરાબર એન તો એન ચૌદમાં હોય એવી આ લાસ્ટ એક જ વસ્તુ છે એટલે આવડવું મહત્ત્વનું નથી પણ આવી રીતે ફટાફટ કરી અને તમે ઝડપથી ક્વેશ્ચન સોલ્વ કરતા જાઓ એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ બને છે અત્યારે પછી સાયન્સમાંથી બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછેલો છે બરાબર ન્યુમરિકલ તરીકે બોલીએ છે વિજ્ઞાનમાંથી તમને ચાર દાખલા ત્રણ દાખલા બે દાખલાઓ પૂછાતા હોય છે હવે એણે કીધું એક એવા તરંગની તરંગ લંબાઈ શું છે અથવા શું થશે જેની ફ્રિકવન્સી જે છે અરે ભાઈ તું શાંત રે ને એક તરંગની તરંગ લંબાઈ શું થશે જેની ફ્રિકવન્સી છે ને આઠસો ચાલીસ આપેલી છે અને એની ગતિ છે ને ત્રણસો એંસી સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આપેલી છે

એટલે કે વેગ જે છે એ આપણે શું આપી દઈએ ત્રણસો ને એંસી આપી દઈએ અને ફ્રીક્વન્સી જે છે એ આપેલી છે 840 ને ચાલીસ આના બરાબર આપણને શું મળે તો કે લેમડો મળે બરાબર જો યાદ રાખજો એવો બી પ્રશ્ન આવશે તરંગ લંબાઈને સેના દ્વારા દર્શાવાય છે તો કે લેમડા દ્વારા તો લેમડાનું નું ચિહ્ન ઊંધો હોય ટૂંકમાં આપણે કહીએ ને તો ઊંધો હોય એ એ પ્રકારની આકૃતિ હોય છે બરાબર હવે જુઓ આની અંદર કેલ્ક્યુલેશન ન કરો તો પણ તમને આવડી જાય ઓપ્શનના આધારે કેવી રીતે હું કહું તો જુઓ હવે આપણને ઉપર છે ને એક એ નાની સંખ્યા છે ત્રણસો એંશી છે ને આ છેદમાં છે ને આઠસો ચાલીસ છે પહેલાં તો શૂન્ય શૂન્ય તો ઉડી જ જશે હવે જુઓ ઉપર જે છે ને એ આંકડો ચોર્યાસી કરતાં નાનો છે બરાબર એટલે તમે છેદ ઉડાડો ત્યારે ક્યારે ચોર્યાસી એકા ચોર્યાસી તો થશે જ નહીં બરાબર તો જુઓ પોઈન્ટ આ આ જે છે પાંચ પોઈન્ટ પિસ્તાલીસ ક્યારેય બને કારણ કે પાંચથી તો ભાગ જ નથી હાલતો એક પોઈન્ટ પિસ્તાલીસ એક થી પણ ભાગ નથી હાલતો બે થી પણ ભાગ નથી હાલતો હું શું કહેવા માંગુ છું સમજાય છે ને તમને હું એમ કહેવા માંગુ છું માનો કે ઉપર પાંચ હોત અને નીચે બે હોત તો તમે એવું કહી શકતા બે એકા બે થાય છે અને નીચેની સંખ્યા જે છે એ આઠસો ચાલીસ છે તો નીચેની સંખ્યા મોટી હોય તો ક્યારે એકથી પણ ભાગ નથી સીધે સીધો જવાબ છે ને પોઈન્ટથી જ શરૂ થશે તો પોઈન્ટથી શરૂ થતો અને એક જ આન્સર હતો બરાબર ઇન શોર્ટ આ પ્રશ્નમાં શીખવા જેવું શું હતું કે કેલ્ક્યુલેશન ઓપ્શન ઉપરથી કેમ કરી શકો અને આ ટાઈપનો જે પ્રશ્ન છે એના માટે સૂત્ર તમને પૂછાય હવે આમાં લેમડા આપી દેશે અને વેગ આપી દે તો ફ્રીક્વન્સી પૂછી લે ફ્રિકવન્સી આપી લેમડા આપી દે તો તમને વેગ પણ પૂછી શકે એટલે સૂત્ર જે છે યાદ રાખજો બીજી વસ્તુ હા મિત્રો તમને એ કહી દો કે ભાઈ જે લોકોને આની પીડીએફ જોઈએ છે ટેલિગ્રામ લિંક નીચે હું આપીશ એની અંદર આ પીડીએફ જે છે મારી ટાઈપ કરેલી આપણે એમને આપી દઈશું ફ્રીમાં જેથી કરીને ઘણાને દુઃખ થાય છે શકશે પીડીએફ પીડીએ પીડીએફ કાંઈ વાંધો નહીં ભાઈ તમને પીડીએફ આની જે છે એ ટાઈપ કરેલી મળી જશે એના સિવાય જે લોકો પ્રેક્ટિસ માટે જાજા પેપર ખરીદવા માંગતા હોય તો એ લોકો ખરીદી શકે છે ચોરાણું બે ત્રાણું અને પચીસ પાંચ સત્યાસી નંબર ઉપર મને કોલ કરી ગૂગલ પેથી આપણે ભાવ રાખ્યો છે એકસો પચાસ રૂપિયાની અંદર એમને બહાર જેટલા પ્રશ્ન પેપર જે છે ઓરિજિનલ ગુજરાતી ભાષામાં મળી જશે મારા બનાવેલા નથી ઓરિજિનલ પેપર જ મળશે પછી જોઈએ તો પૂછ્યું છે સિરીઝમાં આગળનું પદ શું આવી શકે બરાબર ઓપ્શન નીચે જે છે એમાં જવાબ બી મેં ટીક કરેલો છે બરાબર હવે આટલા આપણે સિરીઝના જોયા એટલે મને નથી લાગતું કે આને તમને સમજાવવું પડે બધાને આવડી જ જાય એવું જ છે બરાબર છે જો અહીંયા બી છે તો એને એક અક્ષર લોપ કર્યો છે બી સીડી બરાબર છે પછી તો કે બી સીડી ઈ અને એફ પછી જી જીએવ બરાબર તો હવે શું આવશે એચ આઈ જે બરાબર આપણે હું લોચો નથી કરતા ને કાંઈ હા આપણે જોઈએ બી પછી તો કે સી ડી ઈ એફ અને પછી જી બરાબર એચ આઈ જે તો અહીંયા પહેલાં એક પદ પછી બે અક્ષર પછી ત્રણ અક્ષર તો હવે જે અહીંયા આવશે એ શું આવશે તો કે ચાર અક્ષરનો ગેપ થવો જોઈએ બરાબર તો જે પછી શું થવું જોઈએ કે એલ એમ એન એટલે ચાર અક્ષર છોડતા ઓ ઓથી શરૂ થતું હોય એવો આપણો જવાબ બને બરાબર છે પછી તમે જોયું કે પછી એલ એમ એન અને કે જે કે એલ એમ એન ઓ બરાબર છે ઓ અને પાછળ શું આવતું હતું તો કે પી આવવું જોઈએ બરાબર કાંઈ બોલવામાં મિસ્ટેક થઈ હોય તો સમજી લેજો પણ આ રીતના જે છે એને તમે સિરીઝને આપણે ઘણી બધી સિરીજો કરી એટલે આ રીતે તમે કરજો ઓકે હવે જે ક્વેશ્ચન્સ છે ને એ થોડોક સારો હતો જીકેમાંથી મેં લીધો છે એ લોકોનો એવું કહી શકે કે બે હજાર અગિયારની જે આપણી જનગણના થઈ વસ્તી ગણતરી થઈ એમાંથી એ લોકો એકાદ પ્રશ્ન તમને પૂછી શકે છે એનો ટોપિક આઈ ટોપિક છે બરાબર તો ભારતમાં બે હજાર અગિયારની જનગણના મુજબ બીપીએલ યાદીના કેટલા ટકા છે એને પ્રશ્ન એવો પૂછો કે ભાઈ બે હજાર અગિયારમાં જયારે વસ્તી ગણતરી થઈ ત્યારે એમાં કેટલી સંખ્યા ટકાવારીની દ્રષ્ટિએ કે જે બીપીએલ યાદીની અંદર સમાવેશ થતો હતો બરાબર છે તો એનો આન્સર જે છે ને મિત્રો બાવીસ ટકા બાવીસ ટકા જેટલી પબ્લિક જે છે બીપીએલ યાદીમાં ત્યારે સમાવેશ થતો હતો કારણ કે બે હજાર અગિયાર પછી કાયદેસર જનગણના જે છે કોરોનાના હિસાબે થઈ નથી એટલે બની શકે બે હજાર અગિયારમાંથી હજી બી પ્રશ્ન તમને પૂછે પછી તમને આવો એક મોટો આંકડો આપી અને એવું બી પૂછી શકશે નીચેમાંથી આનું વર્ગમૂળ શું થાય બરાબર છે તો જો હવે સોળ છે ને એ તમને ખબર હોય કોની પાછળ આવે તો એક તો તમે જોશો ને ચોકે ચોકે સોળ થાય બરાબર છે એટલે ચારની ની પાછળ આવે અને છાંયે છાંયે છત્રીસ બરાબર છે એટલે કે ભાઈ એક આની પાછળ બી આવી શકે બરાબર એટલે સોળ માટે તમે શું મૂકી શકશો તો કે સોળ માટે હું કા તો ચાર પાછળ મૂકીશ ને કા છ પાછળ મૂકીશ બરાબર પછી આગળ છે બસો ને તેર તો બસો ને તેર જે છે એ તમારે હવે જોવાનું કે કોના વર્ગ કે વર્ગમૂળ કઈ સંખ્યાના વર્ગમૂળની સાથે અથવા તો એની નજીક હોઈ શકે છે બરાબર છે અહીંયા વર્ગમૂળ જ પૂછેલું છે ને હું જોઈ લઉં હા ચાલો અહીંયા વર્ગમૂળ જ પૂછેલું છે બરાબર એટલે આપણે શું જોયું હતું કે ચાર અને છ ની પાછળ જે છે એ છ આવે એટલે કાં તો ચાર આવશે અને કાં તો છ આવશે હવે તમારે એ જોવાનું છે કે ભાઈ બસો તેર છે ને એ કોના નજીક બની શકે એટલે હું કહેવાય માંગુ છું કે ભાઈ પંદર છે ને એનો વર્ગ જે કરશો તમે એટલે બસો ને બસો પચીસ થાય બરાબર છે ચૌદનો વર્ગ કરશો ને તો એકસો છન્નું થાય તો હવે તમે જુઓ આમાંથી બસો તેર છે એ કોની નજીકમાં આવે છે બરાબર છે કોની નજીકમાં આવે છે તો કે જે છે ને નજીકમાં આવે છે નજીકમાં આવે છે એનો મતલબ કે આ બે માંથી નીચેના પદની નજીકમાં આવે છે એટલે પાછળ છગડો આવશે એ તો ફાઇનલ થઈ ગયો બરાબર પછી બસો તેર છે એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે તો કે ચૌદ અને પંદર ની વચ્ચે આવે છે તો જે નાની સંખ્યા છે એટલે કે ચૌદ છે ને એ તમારો આગળનો અંક બનશે એટલે કે ભાઈ બસો તેર છે એક ચૌદ અને પંદરની વચ્ચે આવતો હતો તો આગળનો અંક ચૌદ વચ્ચે આવતો હોય ને એટલે આગળનો અંક જે છે એ મૂકી દઈ એટલે ચૌદ મૂકવાનો આવશે હવે બસો કોની નજીક હતા તો કે પંદરની નજીક હતા બરાબર છે એટલે નીચેનો આંકડો તો આપણે ઉપર ચાર અને છ જોઈએ એમાંથી નીચેનો આંકડો શું છે તો કે છ છે એટલે ચાર એકસો ને છેતાલીસ જે છે એનો વર્ગ તમે કરશો તો એકવીસ ત્રણસો સોળ તમને જોવા મળે છે મિત્રો હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન્સ જે છે ને એ એક પીરિયોડિક ટેબલમાંથી હતો એટલા માટે હું તમારી માટે આવત સારણી જે છે આખી આખી પીરિયોડિક ટેબલ જોઈએ પીડીએફમાં મેં અહીંયા નીચે ગોઠવી દીધી છે એટલે પીડીએફ કોઈને જોતી હોય તો લઈ લેજો બરાબર ટેલિગ્રામમાંથી જેથી એને આમાંથી કંઈક શીખવું હોય સમજવું હોય તો જોઈ શકે બરાબર હવે પહેલાં ક્વેશ્ચન શું છે ને એ આપણે જોઈએ હવે એણે એમ પૂછી લીધું જો સલ્ફર ડાયોક્સાઇડ એટલે એસઓ બરાબર છે એની વાત કરીએ ને એનું આણવિક દ્રવ્યમાન શું થાય એટલે કે ભાઈ આ રીતના જે અણુ છે સલ્ફર ડાયોક્સાઇડનો એ અણુ જે છે ને એનું દ્રવ્યમાન શું થાય એવો આપણે પ્રશ્ન પૂછેલો છે તો આના માટે મેં પિરિયોડિક ટેબલ એટલા માટે જોયું કે તમને ખબર હોવી જોઈએ સલ્ફર ક્યાં આવે છે ઓક્સિજન ક્યાં આવે છે તો તમે એનું કંઈક ગોઠવી શકો તો હવે તમે જોશો ને બરાબર તો હું તમને બતાવું જુઓ આ જે છે ને આઠ નંબર ઉપર એ ઓક્સિજન છે અને સોળ નંબર ઉપર એની જ નીચે શું છે તો કે સલ્ફર છે હવે સામાન્ય રીતે આ અણુ હોય એની અંદર કેવી રીતના હોય તો કે ભાઈ ઇલેક્ટ્રોન બરાબર પ્રોટોન હોય બરાબર આ બે સામાન્ય રીતે સરખા હોય અને એને જ એનો નંબર હોય બરાબર એટલે કે જો નંબર ઉપર ઓક્સિજન છે ને તો એમાં ઇલેક્ટ્રોન આઠ છે બરાબર પ્રોટોન એ છે એટલા માટે જ એનો નંબર નંબર આપવામાં આવ્યો તો એ જ રીતે સોળ નંબર ઉપર છે તો સલ્ફરમાં સોળ સોળ ઇલેક્ટ્રોન હશે સોળ પ્રોટોન હશે અને એટલા માટે જ એનો નંબર સોળ આપવામાં આવ્યો છે હવે સામાન્ય રીતે એવું હોય છે કે ભાઈ આ આઠ નંબર ઉપર હોય ને તો એની અંદર સામાન્ય રીતે બધામાં હોતું નથી પણ એ પ્રોટોનની જેટલા જ સામાન્ય રીતે ન્યુટ્રોન હોય બરાબર તો માનો કે પ્રોટોન વધતા ન્યૂટ્રોન જે છે ને એને એનું દ્રવ્યમાન ગણાય તો આની અંદર પ્રોટોન આઠ હતા ન્યૂટ્રોન બી આઠ હતા એટલે આનું દ્રવ્યમાન કેટલું મળ્યું તો કે સોળ મળ્યું બરાબર પછી આ જે છે એ સોળ છે તો એના અંદર આપણે વાત કરીએ કે સોળ પ્રોટોન હોય અને સોળ ન્યૂટ્રોન હોય તો એનું દ્રવ્યમાન આપણને શું મળ્યું તો કે સોળ ગુણે બત્રીસ મળ્યું ઓકે તો હવે આપણે એને પ્રશ્નમાં જે પૂછ્યું છે એ મુજબ આપણે જોવા જઈએ તો અહીંયા જોયું આપણે સલ્ફરનું શું મળ્યું તો કે બત્રીસ મળ્યું ઓક્સિજનનું શું મળ્યું આપણને તો કે સોળ મળ્યું પણ જોશો તો ઓ ટુ છે એટલે ઓક્સિજનના બે મોલ છે બરાબર છે એટલે હજી એક વખત સોળ બીજા કરવા પડે એટલે સોળ ને સોળ બત્રીસ ને બત્રીસ ને બત્રીસ ચોસઠ તો આવા પ્રશ્ન માટે તમને જરૂરી હતું કે કોનો ક્રમ કયો છે તો તમે આનો આન્સર આપી શકતા હતા એટલે અહીંયા બત્રીસ યુનિટ જે છે એ તમારો આન્સર બને છે હવે આમાં કંઈ પ્રશ્ન આ છેલ્લો હતો એ મેં લઈ લીધો છે બાકી કશું રહેતું હોય તો એવું એક ક્વેશ્ચન્સ રહી જાય છે બરાબર છે જે આ છે પણ એ પીડીએફમાં બી સારો દેખાતો નથી ઓરિજિનલ પેપરમાં બી સારો હતો નહીં એવું હશે તો કાલે આપણે એનું સોલ્યુશનમાં લઈ શકશું બરાબર મિત્રો વિડીયોને લાઇક કરજો બીજાએ જેને ફોર્મ ભર્યું હોય અને ઘણા એવા છે ને ખ્યાલ નથી એમને બી કહેજો કે ભાઈ આપણે સરસ રીતે ગુજરાતીમાં સમજૂતી આપે છે સાહેબ તો વિડીયો જોઈ અને એની પ્રિપેરેશનને આગળ વધારે બરાબર આશા રાખું છું મારામાં જેટલું શીખવવા જેવું હતું આ લેક્ચરમાં અમે શીખ્યું છે અને તમારા માટે પીડીયો ટેબલ બી સાથે આપી છે લાઈક અચૂકતી કરજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તૈયારી જે છે એને સારી રીતે આગળ વધાવજો ચલો થેન્ક યુ